हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय विषय अंग्रेजी एमा बाळक मित्रों आपणे प्राणीओना नाम सीखी गया था गया वीडियोमा। आजे आपणे अठवाडियाना नाम एटले के वीक नेम, वीक WEEK, वीक एटले के अठवाडियो। सात दिवस भेगा थई अने एक अठवाडियो बने ए अठवाडियाने आपणे वीक कहीए छीए अंग्रेजीमां। અને આપણે જેમ ગુજરાતીમાં સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર એમ વારના નામ છે, એના અંગ્રેજીમાં પણ નામ છે। અંગ્રેજીમાં જ્યારે આપણે નામ લખીએ છીએ ત્યારે રવિવારની શરૂઆત પહેલી કરીએ છીએ, બરાબર? એટલે આપણે અહીંયા આજે એના નામ, ઉચ્ચાર અને ગુજરાતીમાં જોવાના છે। જેમ કે પહેલું છે SUNDAY, સન્ડે એટલે રવિવાર। હવે જુઓ, આપણે દરેકની પાછળ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે એટલે કે ડે બધામાં આવે છે પાછળ, હે ને? તો આપણે શું યાદ રાખવાનું? DAY, ડે, એક જ વાર યાદ રાખવાનું DAY, ડે। આગળ સ્પેલિંગ રીતે યાદ રાખીશું સન્ડે, તો આપણે શું યાદ રાખવું? ભાગ પાડી દઈશું SUNDAY, સન્ડે એટલે રવિવાર। MONDAY, મંડે એટલે સોમવાર। TUESDAY, TUESDAY, ટ્યુઝડે એટલે કે મંગળવાર। WEDNESDAY, ત્રણ વાર થઈ જશે WEDNESDAY, વેડનસડે એટલે કે બુધવાર। ત્યારબાદ THURSDAY, થર્સડે એટલે ગુરુવાર। FRIDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર। SATURDAY, સેટરડે એટલે શનિવાર। એટલે આપણે જ્યારે સ્પેલિંગ બોલમાં હશે તો પણ આપણે આ જોડકા પ્રમાણે બોલીશું ને તો તરત યાદ રહી જશે। જેમ કે SUNDAY, સન્ડે એટલે રવિવાર, MONDAY, મંડે એટલે સોમવાર, TUESDAY, ટ્યુઝડે એટલે મંગળવાર, WEDNESDAY, વેડનસડે એટલે બુધવાર, THURSDAY, થર્સડે એટલે ગુરુવાર, FRIDAY, ફ્રાઈડે એટલે શુક્રવાર, SATURDAY, સેટરડે એટલે શનિવાર। તો આ રીતે બાળકો તમારે અઠવાડિયાના નામ લખવાના પણ છે અને એને મેં બતાવ્યું એ પ્રમાણે તૈયાર પણ કરવાના છે। બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ્સ।